मैंने मात्र विद्यार्थी मित्रों ऑक्सफर्ड स्कूल अमरेली तरफथी आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। आपणे अत्यार सुधी एडवांस मेथ्स नी अंदर अलग अलग टॉपिक विषय चर्चा करी ने अभ्यास करीए छीए। हवे तमारे गुरुवारे पण मेथ्सना त्रण लेक्चर आवशे, 6, 7 ने 8 त्रणेय धोरण एक एक लेक्चर आवशे गुरुवारे पण। तो गुरुवारना लेक्चरनी अंदर आपणे जे टेक्स्टबुक छे એને રિલેટેડ અમુક ટોપિક છે જે એડવાન્સમાં ચાલે છે એના કરતાં થોડુંક અલગ, એ અલગ ટોપિક વિશે એ ગુરુવારના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું, બરાબર છે? તો આજે આપણે માહિતીનું નિયમન જે આપણે એક ચેપ્ટર આવે છે ધોરણ 6ની અંદર, બરાબર, અને ધોરણ 7માં આપણે માહિતીનું નિયમન આવે છે, ધોરણ 8માં પણ આવે છે, એટલે ત્રણેય ધોરણની અંદર આ ચેપ્ટર આપણે અવેલેબલ છે, એટલે કે આવે છે ભણવામાં, બરાબર? તો એની અંદર શું હોય કે માહિતીનું નિયમન કોને કહેવાય, બરાબર, તો એના વિશે આપણે વાત કરીશું। તો આપણી પાસે ઘણી બધી માહિતી પડેલી હોય, એ માહિતી છે એને આપણે યાદ રાખવાની હોય, એને રજૂ કરવાની હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સામાજિક સંસ્થાઓ જે કાર્ય કરતી હોય, સરકારી સ્કૂલો હોય, કોઈ પણ વહીવટી તંત્રની જે માહિતી હોય એને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ એના માટે હું તમને એક ચેપ્ટર આપવામાં આવે છે। એમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું હોય, શું બનાવવું હોય, આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બનાવવું। તો આવૃત્તિ વિતરણ કોષ્ટકની રચના કરવા માટે અમુક સંકેત વપરાય, એ સંકેત કયા વપરાય, તો કે આપણે રોમન અંકમાં શીખાતું ને 1, 2, 3 રોમન આંકડા, એ રોમન આંકડાના 1 થી 4 અંકો થાય છે। એમાં પહેલો 1, 2, 3, 4 અને 5 આવે ત્યાં 4 ઊભા લીટા અને 5મો છે તમારે આડો લીટો કરવાનો હોય। આ રીતે તમારે આવૃત્તિ કોષ્ટકની અંદર જે તમને માહિતીની સંખ્યા આપી હોય એ સંખ્યા પ્રમાણે તમારે સંકેત છે વાપરવાનો હોય। દાખલા તરીકે તમને એક માહિતી આપી હોય, એ માહિતીની સામે 9 અંક આપ્યો હોય તો 9 દર્શાવવા માટે આપણે શું કરીએ, તો કે પહેલા 5 લખવા પડે અને પછી 4, બરાબર, 5 પછી 4 એટલે કેટલા ટોટલ થઈ ગયા 9। તો એના માટે આપણે સંકેત પહેલાં 5નો યુઝ કરવાનો, 5નો સંકેત કેવી રીતે વાપરવાનો, કે 4 ઉભા લીટાને કાઢો 5 થઈ ગયા, 4 ઉભા લીટા એટલે 9। તો આ રીતે તમારે સંકેત વાપરી અને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું હોય, બરાબર છે? ત્યાર પછી આલેખ હોય, આલેખના પ્રકાર હોય, એમાં ઘણા પ્રકારના આલેખ આવતા હોય, ચિત્ર આલેખ છે, લંબ આલેખ છે, સ્તંભ આલેખ છે, દ્વિલંબ આલેખ છે, પરંતુ આપણે અત્યારે 2 આલેખ શીખવાના છે, એક ચિત્ર આલેખ અને એક લંબ આલેખ। આપણા ટેક્સ્ટબુકની અંદર અત્યારે આપણને 2 આલેખ ખાલી આપેલા છે, એટલે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે। આગળના આલેખ છે, દ્વિલંબ છે, સ્તંભ આલેખ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની નથી। તો ચિત્ર આલેખ કોને કહેવાય, તો કે અમુક માહિતી તમને જે આપી હોય એ માહિતીને તમારે ચિત્ર દ્વારા રજૂઆત કરવાની, કે ચિત્ર બનાવેલું હોય, હવે ચિત્ર મુજબ તમારે કોઈ સંખ્યા આપેલી હોય, કોઈ પણ આલેખ હશે તો એની ઉપર ચિત્ર કોઈ બી નાનું એવું આપ્યું હોય, છોકરા જેવું નાનું એવું ડાગલા જેવું આપ્યું હોય, અથવા સ્ટાર આપ્યો હોય, અથવા તો ગોળ દડો આપ્યો હોય, કોઈ પણ ચિત્ર તમને આપ્યું હોય, એ ચિત્રની સામે તમને સંખ્યા આપી હોય, ભાઈ 1 ચિત્ર બરાબર તમારે 20 ગણવા એવું આપ્યું હોય, બરાબર, તમે ઓલા આપણે કોઈ પણ પુસ્તક હોય, એકડિયાની ચોપડી હોય એની અંદર આવું એક કોયડા તરીકે તમને આપે, એટલે આ કોયડો ઉકેલો, એમાં તમને આપ્યું હોય 2 આખા દડા હોય, 1 અડધો દડો હોય, તો 1 દડાની 20 કિંમત હોય તો આખાની કિંમત મેળવો, તો કેટલી થાય, 20, 20, 40 અને અડધા દડાની 10 એટલે 50, એવી રીતે આપે ને ઘણા એવા કોયડાઓ આપતા હોય। તો એવી રીતે ચિત્ર બરાબર કોઈ પણ સંખ્યા આપેલી હોય, એ સંખ્યા મુજબ તમારે જે માહિતી આપી છે સંખ્યાત્મક એને તમારે ચિત્ર દ્વારા રજૂ કરવાની, કે એની સામે ચિત્ર દોરવાનું। એક્ઝામની અંદર શું થાય, તમને માહિતી આપી હોય ચિત્રમાં રજૂઆત કરવાના દાખલા પૂછાતા ન હોય,
ત્યાં ઊંધું પૂછે શું તમને ચિત્ર દ્વારા એક આ લખાય એના ઉપરથી તમારે માહિતી લખવાની હોય કંઈક ચિત્ર આપ્યું હોય પછી એમ સામે રમેશ આપ્યો હોય કોઈ પણ નામ આપ્યા હોય ચાર પાંચ રમેશ છે મહેશ છે વીના છે રાધા છે તેમ પૂછે ભાઈ રાધા પાસે કેટલા દડા છે એમાં એક દડો બરાબર તમને 20 સંખ્યા આપી હોય અને એવા ત્રણ દડા આપ્યો કેટલા દડા થાય 60 દડા હોય ને એની પાસે એક દડાની કિંમત કેટલી હોય કિંમત એટલે કે સંખ્યા 20 એવા ત્રણ દડા એટલે કેટલા થાય 60 એવી રીતે તમને ચિત્રાત્મક રજૂઆત આપેલી હોય તો એના ઉપરથી તમારે એમસીક્યુ જે પ્રશ્ન હોય એની અંદર પૂછી શકે અથવા હેતુલક્ષી પ્રશ્ન હોય એની અંદર આવા પ્રશ્નો પૂછાય એટલે ચિત્ર આલેખમાં ઘણી વખત તમારે પ્રેક્ટિસ કરવાની હોય કે માહિતી આપી છે માહિતી ઉપરથી તમારે ચિત્ર જોઈ એને ચિત્રાત્મક રજૂઆત કરવાની એને આપણે કહ્યું ચિત્ર આલેખ શું કહેવાનું ચિત્ર આલેખ એમાં એક ચિત્ર બરાબર તમારે કોઈ પણ સંખ્યા આપેલી છે અથવા જ્યારે તમને સંખ્યા ન આપી ત્યારે શું કરવાનું ભાઈ ત્યારે તમારે તમારી જાતે ડિસાઇડ કરવાની જાતે ધારી લેવાની ભાઈ એક ચિત્ર બરાબર મારે 20 સંખ્યા ધારી છે તો બીજા વિદ્યાર્થી હોય એને એક ચિત્ર બરાબર 20 સંખ્યા નહીં એને 40 ધારવી હોય કોઈકને 30 ધારવી હોય એટલે જે રીતે તમે ચિત્ર બરાબર સંખ્યા ધારો છો એ પ્રમાણે તમને આલેખ મળે બરાબર એટલે બધાના આલેખ કેવા થાય અલગ અલગ થાય સરખા ન થાય ચિત્ર આલેખ હા પણ તમને એકસાથે કહેવામાં આવે કે એક ચિત્ર બરાબર 10 જ ધારવાનો તો બધાના આલેખ છે કેવા થાય સરખા ત્યાર પછી આવે છે લંબ આલેખ તો લંબ આલેખ કોને કહેવાય તો કે તમને એક આલેખ પત્ર તમે બધાએ જોયું જ હશે ને ન જોયું તો આપણે આપણા અભ્યાસક્રમની અંદર આ ચેપ્ટર છે આલેખ છે દોરવાના રહેશે આલેખ પત્રની અંદર એક ઊભી લીટી અને એક આડી લીટી કાટખૂણે છેદ એવી રીતે આલેખ દોરેલા હોય અને દરેક લીટી છે દરેક લીટી કાટખૂણે ટચ થતી હોય એટલે છેદતી હોય બરાબર છે અને એમાં તમને અમુક લીટીઓ ઘાટી એવી હોય અને અમુક લીટી છે તમને અચ્છા રંગની એવી હોય તમે જોશો ને આલેખપત્ર તો અમુક લીટી ઘાટા રંગની એવી હોય અમુક લીટી છે આછા રંગની એવી હોય હવે જે બે ઘાટા રંગની લીટી હોય ને એની વચ્ચેનું અંતર 1 સેમી હોય કેટલું હોય 1 સેમી બે ઘાટા રંગની લીટી હોય એની વચ્ચેનું અંતર 1 સેમી હોય અને 1 સેમી એટલે આપણું લાંબો ચોરસ હોય પછી પાછું એની ઉપર બીજું ચોરસ આવે એની ઉપર પાછું ત્રીજું ચોરસ ચોરસ એવી પેટર્ન આપેલી હોય એવું આપણે આલેખપત્ર હોય આપણે જોશું આગળ જ્યારે આલેખ દોરશું ત્યારે અત્યારે આપણે ખાલી થિયરી સમજવાની છે કે આ માહિતીના નિયમનની અંદર કયા કયા પદો આવે છે એની વ્યાખ્યા શું છે અને કેવી રીતે સમજવાનું કારણ કે આપણને થિયરી આવે તો જ પછી આપણે આગળ છે ચેપ્ટરમાં આગળ વધી શકીએ બરાબર તો એના ટોપિકમાં આપણે આગળ વધવું તો એની અંદર જેવા શબ્દો આવે છે એ શબ્દોથી પહેલાં આપણને ઓળખવું હોવી જોઈએ તો ત્યાર પછી લંબ આલેખની વાત કરીએ છીએ તો લંબ આલેખની અંદર જે ચોરસ આપ્યું હોય એ ચોરસની અંદર આછા રંગની લીટીઓ હોય એટલે આછા રંગની લીટીઓ કા 5 આપેલી હોય એટલે કા 5 ખાના થતા હોય ઝીણા 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 નાના નાના અને કા 10 ખાના થતા હોય એટલે 1 સેન્ટીમીટરની અંદર કા તમને નાના 5 ખાના આપેલા હશે અથવા તો તમને 10 ખાના આ બે પ્રકારના આલેખપત્ર અત્યારે અવેલેબલ છે બરાબર છે આપણા માટે એમાં 5 ખાનાવાળું તમારે વાપરવું હોય તો પણ વાપરી શકાય અને 10 ખાનાવાળું તમારે ઉપયોગમાં લેવું હોય તો એને પણ ઉપયોગમાં લઈ શકીએ કોઈ પણ આપણે આલેખપત્ર વાપરી શકીએ છીએ તો લંબ આલેખ છે એને કેવી રીતે દોરવું આલેખપત્રની અંદર તો માહિતી તમને જે આપી હોય એ આલેખપત્રની અંદર લંબ સ્વરૂપે એક સરખી પહોળાઈ જો લંબાઈ એક સરખી હું નથી કહેતી શું કહું છું એક સરખી પહોળાઈ તમારે લંબ આલેખ દોરવાના હોય લંબ આલેખ કહેવાય કોને તો કે દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું કે ભાઈ આલેખ પત્ર છે ને આ રીતે એવી રીતે બધી એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ
એના વિશે આપણે પહેલાં વાત કરીશું. આનો પહેલાં આપણે આગળ શીખી જઈએ પછી આના વિશે વાત કરીશું. પણ ખાલી અત્યારે લંબ આલેખ કેવી રીતે દોરવો ને એના વિશે વાત કરીએ કે તમને આલેખ પત્ર આપ્યો હોય ને એમાં તમારે એક્સ અક્ષિસ અને વાય એક્સિસ દોરવી પડે. એ કેવી રીતે દોરવાની? તો કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ બરાબર કાટખૂણે છેદતી હોવી જોઈએ. ત્યાંથી શૂન્ય શૂન્ય છે શું કહેવાય, ઉગમ બિંદુ. એટલે કે ત્યાંથી એની શરૂઆત થાય એટલે એને ઉગમ બિંદુ કહેવાય. બરાબર છે. હવે તમને જે માહિતી આપી હોય ને એ માહિતી છે અહીંયા તમારે દાખલા તરીકે વર્ષ આપ્યા હોય 2000, 2001, 2002, 2003 તો અહીંયા તમારે બધા વર્ષ લખવાના. તમને માહિતી આપી હોય ભાઈ 2000 વર્ષની અંદર ઠંડી છે એટલા ડિગ્રી હતી, પછી 2001માં એટલા ડિગ્રી હતી, 2003માં એટલા ડિગ્રી હતી, એવું તમે ન્યૂઝ ચેનલ છે અથવા વર્તમાનપત્ર કે ન્યૂઝ પેપર સામયિકો હોય એની અંદર તમને અમુક આલેખ આપેલા હોય. જ્યારે આપણે ભણતા ન હોય ત્યારે આપણને ન ખબર હોય, આપણે ચિત્ર જેવું લાગે, પરંતુ એ માહિતી આપી હોય ભાઈ આગળના વર્ષની અત્યારે ચાલુ વર્ષની ઠંડીની અંદર જે સરખામણી હોય ને 1 થી 10 વર્ષનો એનો ગેપ આપ્યો હોય કે ભાઈ 10 વર્ષની અંદર ઠંડીમાં સરખામણી કરો, એટલે એનો આખો ચાર્ટ આપ્યો, ગ્રાફ આપ્યો, આલેખ આપ્યો હોય. એ આલેખ મુજબ આપણને ખ્યાલ આવી જાય ભાઈ કે અલગ અલગ વર્ષની અંદર ઠંડી કેવી હતી. તો એમાં લંબ આલેખ તમને આપી શકે, રેખીય આલેખ પણ આપી શકે. એટલે જે આલેખ આપ્યો હોય તો લંબ આલેખની આપણે વાત કરીએ છીએ. લંબ આલેખ મેં શું કીધું, એક સરખી પહોળાઈ, એટલે પહોળાઈ એક સરખી હોય પરંતુ લંબાઈ એક સરખી હોય નહીં. માહિતી દાખલા તરીકે મેં અહીંયા અહીંયા 2000 વર્ષ છે, અહીંયા 2001 વર્ષ છે, અહીંયા 2002 વર્ષ છે. તો 2002માં ઠંડી અહીંયા સુધી હતી. દાખલા તરીકે હું અહીંયા કોઈ પણ નામ લખી નાખું છું, 100, અહીંયા લખું છું 200, અહીંયા લખું છું 300. બરાબર છે. આવી રીતે તમારે આગળ જોશું ત્યારે દાખલા ગણવાના રહેશે. તો તમને ખાલી અત્યારે લંબ આલેખ કેવી રીતે દોરે છે એને કેમ સમજે એના વિશે ખાલી આપણે માહિતી અત્યારે મેળવીએ. પછી દાખલા તરીકે 2000 વર્ષની અંદર ઠંડી છે એ અહીંયા બેમાં આપી શકાય. અત્યારે મેં તમને કેલ્વિન આપ્યો છે અને મોટો આંકડો આપ્યો છે, સમજાય છે. તો અહીંયા દાખલા તરીકે 150, તો તમે જોશો ને આ 2 જે છે પહોળાઈ સરખી રહી પરંતુ લંબાઈ 2ની અલગ અલગ છે. દેખાય છે લંબાઈ કેવી છે, અલગ અલગ. આને કહેવાય લંબ આલેખ. તમે જે લંબ દોરો છો એની બધા લંબની પહોળાઈ સરખી છે પરંતુ લંબાઈ છે એ તો તમારે માહિતી પ્રમાણે દર્શાવવાની રહેશે. બરાબર છે. તો આપણે લંબ આલેખ કેવી રીતે દોરવું એ આપણે આગળ જ્યારે દાખલા કરીશું ત્યારે વધારે માહિતી મેળવીશું, પરંતુ કેવી રીતે કોને કહેવાય એના વિશે આપણે સમજ મેળવી. હવે આવે છે આલેખ પત્ર, કે જે તમને મેં અત્યારે વાત કરી કે આલેખ પત્રની અંદર દરેક લીટી છે એ કાટખૂણે છેદતી હોય. દરેક લીટી વચ્ચે લ્યો કે સાઈડમાં લ્યો કે ડાબી બાજુ ઉપર નીચે કોઈ પણ જગ્યાએ આલેખ પત્રની અંદર તમે લીટીઓ જોશો ને એટલે એક ધારી સીધી અને એક ધારી આડી હશે, એટલે બરાબર 90 અંશના ખૂણે, કાટખૂણો એટલે 90 અંશના ખૂણે બે રેખાઓ હોય છેદતી હોય અથવા બે લીટીઓ હોય એ છેદતી હોય. એની અંદર આપણે આડી લીટી છે દોરવાનું હોય, આપણે દોરેલી આપી ન હોય, આખું પત્ર આપ્યું હોય આલેખ પત્ર, એની અંદર આપણે આડી લીટી દોરવાની અને આપણે શું કહીએ એક્સ અક્ષિસ, અને ઊભી લીટી દોરવાની કે ઊભી રેખા દોરવાની એને કહેવાય વાય અક્ષિસ. બંને જે તમને બે ઘાટા મેં તમને હમણાં કહ્યું કે લીટી હોય છે અમુક લીટી ઘાટી હશે અમુક લીટી આછી હશે, તો બે ઘાટી લીટી વચ્ચેનો અંતર કેટલું હોય, 1 સેમી. જો અહીંયા આ એટલે હું 1 સેમી અત્યારે લઉં છું તો ત્યાં 2 સેમી હશે કે 2 સેમી હોય, અહીંયા 2 ચોરસ સમય છે 2 સેમી 2 સેમી 2 સેમી, તો 2 સેમી બરાબર મેં 2
40 ની બરાબર 100 40 ની બરાબર 100 અહીંયા 100 પછી 200 પછી 300 બરાબર છે તો આલેખ પત્રની અંદર આપણે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર માહિતી લઈ અને આલેખ દોરવાના રહેશે ત્યારબાદ આવે છે ચિત્ત આલેખ અને લંબ આલેખના ફાયદા કોઈ પણ આલેખ હોય તો એના ફાયદા થતા હોય તો જ આપણે એ આલેખ છે એને દર્શાવીએ બરાબર આપણે કોઈ પણ વસ્તુ ફાયદા વગર તો કરતા જ નથી ને આપણને કંઈક ફાયદો થાય તો જ એ વસ્તુ આપણે કરીએ બરાબર આપણે કોઈ પણ કામ કરીએ તો આપણને એમાંથી કંઈક ફાયદો થતો હોય તો એ આપણે કામ કરતા હોઈએ તો એવી રીતે ચિત્ર આલેખ અને લંબ આલેખ એના પણ ફાયદા હોય હવે તો પહેલો ફાયદો શું છે કોઈ પણ માહિતી છે એની રજૂઆત છે તમે ટૂંકી કરી શકો તમને સાક્ષરતાનું પ્રમાણ આપણે ભારત દેશ આઝાદ થયો હોય ત્યારે સાક્ષરતા ઓછી હતી પણ ધીમે 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 સાક્ષરતાનું પ્રમાણ વધતું હતું સાક્ષરતા એટલે ભણવાનું પ્રમાણ બરાબર કે પોતે લખી વાંચી શકે અને સાક્ષરતાનું પ્રમાણ કહેવાય તો એ ધીમે 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 તો અત્યાર સુધીમાં આપણે જોશું તો આઝાદી પછીના વર્ષોની અંદર સાક્ષરતાનું પ્રમાણ અને અત્યારનું સાક્ષરતાનું પ્રમાણ બહુ મોટો ડિફરન્સ બહુ મોટો તફાવત છે ને તો એને આપણે આલેખની અંદર રજૂઆત કરીએ ને તે ટૂંકી રજૂઆત થાય ઓલી તમારે માહિતી બહુ યાદે રાખવી પડે કે કયા વર્ષમાં કેટલી હતી તમે આલેખ હોય તો આલેખ તમે મગજમાં યાદ રાખો ને એટલે ફટાફટ કેચઅપ થઈ ગયું કોઈ પણ વસ્તુ છે આંકડાકીય માહિતી યાદ રાખવી એના કરતાં ચિત્રાત્મક માહિતી યાદ રાખીને વધુ સહેલી હોય આપણને કોઈ પણ ચિત્ર હોય વધારે સહેલાઈથી યાદ રહે છે ને દાખલા તરીકે આપણે મૂવી જોતા હોય તો આખું મૂવી આપણને યાદ જ ક્યાં સમય અને કેવી રીતે સ્ટન્ટ થયો ક્યાં વિલનની એન્ટ્રી થઈ ક્યાં હીરાની એન્ટ્રી થઈ તો આવું આપણને યાદ જ રહ્યું શું કામ હોય કારણ કે ચિત્રાત્મક તરીકે આપણે રજૂ કરે છે તો કોઈ પણ આંકડાકીય માહિતી છે આપણને ફટાફટ યાદ રહે નહીં તો એને પણ આપણે ચિત્રાત્મક રીતે આપણે રજૂ કરી શકીએ તો એમાં તમે બે રીતે રજૂ કરી શકો એક ચિત્રાલેખ રીતે અને લંબ આલેખ રીતે બરાબર છે તેમાં આપણે લંબ આલેખ છે તો એના અને ચિત્રાલેખના ફાયદા વિશે વાત કરીએ એમાં પહેલો ફાયદો તો એની ટૂંકી રજૂઆત આપણે કરી શકીએ એનો પહેલો ફાયદો બીજું તો કે લાંબા સમય સુધી છે માહિતીને તમે યાદ રાખી શકો તમારે કોઈ ઝાઝો સમય યાદ રાખવી હોય તો ચિત્ર સ્વરૂપે જે માહિતી છે એ તમને લાંબા ગાળા સુધી યાદ રહે જે ગોખેલી વસ્તુ હોય આંકડાકીય માહિતી ગોખી હોય આપણે એ આપણે અમુક સમય થાય એટલે ભૂલાઈ જાય પરંતુ જે ચિત્રાત્મક રીતે રજૂઆત થઈ હોય અથવા લંબ આલેખ રૂપે રજૂ થઈ હોય એ તમે અમુક સમય સુધી યાદ રાખી શકો એટલે લાંબા ગાળા સુધી તમને ભૂલાય નહીં ત્રીજો ફાયદો કે ભાઈ બે માહિતી વચ્ચે તમે તુલના છે એ સરળતાથી કરી શકો કોઈ પણ બે માહિતી એવી હોય તમને એક એવી હોય ઠંડીની એક એવી હોય ગરમીની માહિતી તો બંને માહિતી છે એ તમે ચિત્રાત્મક અથવા લંબ સ્વરૂપે જે તમને રજૂઆત કેવી હોય તો એની સરખામણી તમે ફટાફટ કરી શકો સરળતાથી એટલે આંકડાકીય માહિતી હોય જોવા જવું પડે 2000માં કેટલી હતી 2002માં કેટલી હતી અહીંયા તો તમને સાથે આલેખ આપ્યો એટલે ફટાફટ તમે સરખામણી કરી શકો એટલે સરળ બને સરખામણી કરવું ત્યાર પછીનો ચોથો કે માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય કોઈ પણ માહિતી તમારે સમજવી હોય કે આલેખ આપ્યો છે તો આલેખની અંદર વાય ઉપર શું લીધું છે અને એક્સ એક્સિસ ઉપર શું લીધું છે એ પહેલાં જોઈ લેવાનું અને પછી આપણે એને તુલના કરી શકીએ અથવા તો સમજી શકીએ કે ભાઈ આલેખ છે શું કહેવા માગે છે બરાબર તો આપણે ઝડપથી અને સરળતાથી એને સમજી શકીએ છીએ એ એનો ચોથો ફાયદો પાંચમા કે એક કરતાં વધારે માહિતી તમને આપી હોય તો એક જ આલેખની અંદર એક કરતાં વધારે માહિતી તમે દર્શાવી શકો છો અને એનું તમને સરખામણી છે એ પણ સરળતાથી અને ઝડપથી કરી શકો છો તો એ એનો પાંચમો ફાયદો છે તો લંબ આલેખ અને ચિત્ર આલેખના કુલ કેટલા ફાયદા છે પાંચ ફાયદા ત્યાર પછી ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગ ક્યાં ક્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણે અત્યારે વાસ્તવિક જીવનની અંદર અવારનવાર અમુક ચિત્ર સ્વરૂપે અમુક લંબ સ્વરૂપે અમુક રેખીય સ્વરૂપે આલેખ જોતા હોય આપણે જ્યાં સુધી અભ્યાસ ન કર્યો એટલે ત્યાં સુધી આપણે એને સમજી શકીએ નહીં તો ચિત્ર આલેખ અને લંબ આલેખનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં
કરીએ છીએ. તો આપણે ન્યૂઝ ચેનલ જોતા હોય, ટેલિવિઝન, વર્તમાન પત્ર વાંચતા હોઈએ, બરાબર, તો એની અંદર જે અમુક રજૂઆત હોય એ બધી રજૂઆત છે આલેખ રૂપમાં આપણે આપેલી હોય. એમાં પહેલી જન્મદર હોય, દર વર્ષે જન્મનો દર કેટલો છે એ તમને હંમેશા આલેખ સ્વરૂપે આપતા હોય, બરાબર, આલેખ સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે એને આલેખ સ્વરૂપે તમને આપે કારણ કે માહિતી બહુ જાજી હોય, તો માહિતી જાજી છે યાદ રાખવા માટે, ટૂંકી બનાવવા માટે એને આલેખ સ્વરૂપે એ રજૂ કરે છે. ત્યાર પછી મૃત્યુ દર, કે દર વર્ષે કેટલી સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે, તો એ મૃત્યુ દર થયો, તો મૃત્યુ દર દર્શાવવા માટે પણ આપણને આલેખ છે એ ઉપયોગી હોય છે. એટલે મૃત્યુ દર આપણે આલેખ દ્વારા સમજાવી શકાય. ત્યાર પછી ઠંડી, અમુક વર્ષમાં કેટલી ઠંડી પડી, અમુક મહિનામાં કેટલી ઠંડી પડી એ દર્શાવવા માટે પણ આલેખ છે એનો ઉપયોગ થતો હોય. ગરમી, તો ગરમી છે એને દર્શાવવા પણ આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. વરસાદ છે, સાક્ષરતંત્રમાં, એટલે કેટલા લોકો, કેટલા ટકા લોકો લખી શકે છે, વાંચી શકે છે, એને આપણે સાક્ષરતંત્રમાં કહીએ છીએ, બરાબર. તો એને દર્શાવવા માટે આપણે લંબ આલેખ, ચિત્ર આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદન, જે ઉદ્યોગો આપેલા હોય એ ઉદ્યોગોનું ઉત્પાદન છે કેટલા ટકા, કેટલામાં વર્ષે થયું છે એનું પણ પ્રમાણ છે એ તમે આલેખ દ્વારા રજૂ કરી શકો છો. ત્યારબાદ છે પાકનું ઉત્પાદન, કે ખેડૂતે જે પાકનું ઉત્પાદન કરે છે એ દર વર્ષે કેટલામાં ભાગનું, કેટલા ટકા છે એ દર્શાવવા માટે પણ આલેખ છે ઉપયોગી છે. ત્યાર પછી ક્રિકેટ મેચના પરિણામ, બધાને મેચ તો બહુ વાલી જો, બરાબર છે, આપણે મેચ જોતા જોઈએ, તો મેચની અંદર પણ તમને જોજો આલેખ બતાવતા હોય, લંબ આલેખ ક્યારેક બતાવે, ક્યારેક રેખી આલેખ બતાવે, તો એ જે આલેખ છે એ શું દર્શાવે છે, કે ક્રિકેટ મેચના પરિણામ દર્શાવે, અથવા કોઈ પણ ખેલાડી હોય એને ઘણી બધી મેચ રમી હોય, એ મેચ પોતાની પર્સનલ જે પોતે રમી છે એનો આલેખ પણ એ દર્શાવી શકે છે. મેં 2000માં જે મેચ રમી હતી ત્યારે મને આટલા રન થયા હતા, પછીની ટેસ્ટ મેચ રમી હતી એમાં આટલા રન થયા હતા, તો એને પણ તમે આલેખ દ્વારા રજૂ કરી શકો છો. ત્યારબાદ દેશની આયાત નિકાસની સ્થિતિ, દેશમાં કોઈ પણ વસ્તુ છે આયાત થતી હોય, અથવા તો આપણે બીજા દેશમાં મોકલતા હોય, આયાત કરવી એટલે લેવું અને નિકાસ કરવી એટલે આપવું, એટલે કોઈ પણ વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવતા હોય, જે વસ્તુ આપણી પાસે અત્યારે ઓછી હોય, તંગી વધતા હોય, એ વસ્તુ આપણે આયાત કરીએ, અને જે વસ્તુ આપણી પાસે વધે છે એને આપણે બીજા દેશમાં મોકલતા હોઈએ, તો આયાતની નિકાસની જે સ્થિતિ છે એ દર્શાવવા માટે પણ આપણે બંને આલેખ છે એને ઉપયોગ લઈએ છીએ. ચિત્ર આલેખ પણ ઉપયોગ કરી શકાય અને લંબ આલેખનો પણ ઉપયોગ કરી શકાય. ત્યાર પછી શૈક્ષણિક માહિતી, જે શૈક્ષણિક માહિતીઓ હોય એ માહિતીને દર્શાવવા માટે પણ આપણે બંને આલેખ છે એ વાપરી શકીએ. હવે ચિત્ર આલેખ દોરો, મેં આગળ વાત કરી કેવી રીતે ચિત્ર આલેખ દોરો, તમને કોઈ પણ માહિતી આપી હોય એ માહિતીની અંદર તમારે કોઈ પણ ચિત્ર બરાબર કોઈ પણ સંખ્યા લેવાની હોય, તો અત્યારે જે આપણે બોર્ડ પર જેટલી થિયરી આપણે સમજી એ બધી થિયરી આપણે બાકી બુકમાં એડવાન્સની જે છે એમાં તમારે લખવાની રહેશે, અને એને વચ્ચે તમારે જે એડવાન્સની બાકી બુક છે એમાં વચ્ચે તમારે બે ભાગ કરી નાખવાના, એક બાજુ જે સન્ડેનો લેક્ચર આવે છે એના વિશે લખવાનું છે, અને હવે જે આવશે એ બધું ગુરુવારે, ગુરુવારે જે લેક્ચર આવે એ જે ભાગ પાડો છો ત્યાંથી શરૂઆત કરવાની, કારણ કે બે ચેપ્ટર તમે સાથે લખી શકશો નહીં, એટલે કે આ ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ અને આગળ આપણે જે સંખ્યાઓ વિશે ભણીએ છીએ તો એ બંને સાથે લખી શકાય નહીં, એટલા માટે આપણે જે છે પેજના ભાગ પાડવાના, જે બુક હોય અને વચ્ચેથી ભાગ પાડે એટલે તોડી નથી નાખવાનું, બરાબર, પેજ વાળી દેવાનું અને ત્યાંથી શરૂઆત કરવાનું, એટલે ત્યાર પછીમાં આપણે ટોપિક ભણીએ છીએ માહિતીનું નિયમન અને ત્યાંથી શરૂ કરવાનું, અને જે થિયરી બોર્ડ ઉપર તમને દેખાય છે એ બધી તમારે લખી લેવાની અને સમજવાની રહેશે, બરાબર છે. આપણે હવે ત્યાર પછી
લંબ આલેખ દોરવો તો કેવી રીતે દોરવો એના વિશે અત્યારે માહિતી શરૂ કરીએ. ચિત્ર આલેખ છે, ચિત્ર આલેખ કેવી રીતે દોરવો એ આપણે જોઈએ. તો લંબ આલેખ દોરવો હોય અને ચિત્ર આલેખ દોરવો હોય તો ચિત્ર પહેલાં આપણે ચિત્ર આલેખની વાત કરીએ કે કોઈ પણ માહિતી છે એના માટે તમારે કોઈ પણ નાનું એવું ચિત્ર લેવું, બહુ મોટા મોટા ચિત્ર લેવાના નથી. કોઈ પણ ચિત્ર લેવા અને એ ચિત્ર બરાબર તમારે કોઈ પણ સંખ્યા નક્કી કરવાની રહેશે. દાખલા તરીકે આપણે એક નાનું એવું એક્ઝામ્પલ લઈ લઈએ કે ચિત્ર ધોરણ એક માં ધોરણ બે અને ધોરણ ત્રણ ત્રણ ધોરણની અંદર છોકરીઓની સંખ્યા આપેલી છે. એમાં પહેલી એક છે 200, બીજી એક છે 150 ને ત્રીજા ધોરણની અંદર સંખ્યા એવી છે આપણને 100. સંખ્યાઓ આપણને એટલી છે. ધોરણ આપ્યા છે પહેલું, બીજું અને ત્રીજું, અને છોકરીઓની સંખ્યા એવી છે 200 પહેલા ધોરણમાં છે, બીજા ધોરણમાં 150 છોકરીઓ છે અને ત્રીજા ધોરણની અંદર 100 છોકરીઓ છે. તેનું આપણે ચિત્ર આલેખ બનાવવાનો રહેશે. તો કેવી રીતે બનાવશું? તો સૌપ્રથમ આપણે એક કોષ્ટક ગાળવાનું, એમાં ધોરણ અને છોકરીઓની સંખ્યા. તો અહીંયા આપણે કોષ્ટક કરીએ, બરાબર છે. આ ચિત્ર આલેખ કેવી રીતે દોરવું એના વિશે આપણે વાત કરીએ છીએ. હવે હું અહીંયા છે ને કોઈ પણ એક નાનું એવું ચિત્ર લઈ લઈશ અને એ ચિત્ર બરાબર છે એ હું સંખ્યા ધારી લઈશ, એ ચિત્ર બરાબર એટલા થશે. એમ એમાં પહેલું ધોરણ, બીજું ધોરણ અને ત્રીજું ધોરણ, આ ત્રણેય ધોરણ આપેલા છે. હવે હું પહેલાં એક ચિત્ર લઉં છું. ચિત્ર કેમ લઉં છું? આવું ચિત્ર લઉં છું કે ગોળ અને નીચે એના બે પગ, આખું નથી બરાબર. આ એક તમે તમારી રીતે કોઈ પણ ચિત્ર લઈ શકો છો. મેં આવું ચિત્ર લીધું હોય, એ ચિત્ર બરાબર હું 50 ધારું છું. કેટલા? 50. એક ચિત્ર બરાબર આખું ચિત્ર હું દઉં ને એટલે એમાં તમારે 50 સમજવાનું બરાબર. તો પહેલાં ધોરણની અંદર કેટલી છોકરીઓ છે? તો કે 200. તમારે આવા કેટલા ચિત્રો દોરવા પડે? 50 50 50 50 એવા ચાર ચિત્રો આખા દોરવા પડે તો આપણે એને દર્શાવી શકીએ ને. ચિત્ર 200 હોય તો 50 કેટલી વાર વખત આવે? 4 વખત. તો
તમારે ચિત્ર છે કેટલી વખત દોરવું પડે? ચાર વખત. હું દોરું છું ને, પહેલી વખત બીજી વખત ત્રીજી વખત ચોથી વખત, બરાબર છે? છોકરીની સંખ્યા કેટલી છે? 200. આને ચિત્ર સ્વરૂપે દર્શાવેલું, આ ચિત્ર આવે છે. કેવું હવે ધોરણ બે ની અંદર કેટલી છે? 150 છોકરીઓ છે. તો 150 માં કેટલા ચિત્ર વડે દર્શાવી શકાય? તો કે એક ચિત્ર બરાબર 50. તો 150 ક્યારે થાય? તો કે એક ચિત્ર, બે ચિત્ર અને ત્રણ ચિત્ર દોરું ત્યારે 150 થાય. અહીંયા મારે ત્રણ ચિત્ર દોરવા પડે, પહેલું, બીજું, ત્રીજું. તો કેટલા થઈ ગયા? 150. હવે ત્રીજા ધોરણની અંદર છોકરીઓ કેટલી છે? 100. તો મારે 100 સંખ્યા દર્શાવવા માટે કેટલા ચિત્ર દોરવા પડે? 2. એક ચિત્ર બરાબર કેટલા છે? 50. હવે બે ચિત્ર દોરો એટલે 100 ની સંખ્યા થઈ ગઈ. તો એક ચિત્ર ને બે ચિત્ર, તો આ જે મેં રજૂઆત કરી એ ચિત્ર આલેખ સ્વરૂપે રજૂઆત કરી. તો તમારે જે તમને માહિતી આપે એ માહિતી જે સંખ્યામાં આપી છે એને તમારે ચિત્ર દ્વારા રજૂ કરવાની છે. કોઈ પણ નાનું એવું ચિત્ર તમારી જાતે લઈ લેવાનું અને એ ચિત્ર બરાબર તમારે કોઈ પણ સંખ્યા લઈ લેવાની. જો જ્યારે તમને સ્પેસિફિક કીધું જ હોય કે એક ચિત્ર બરાબર 20 લેવા, તો 20 જ લેવાનું. તમને જ્યારે કીધું ન હોય ત્યારે તમે તમારી જાતે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, બરાબર છે? પણ સંખ્યા એવી લેવાની કે જેથી કરીને બે ભાગ પણ થઈ શકે. દાખલા તરીકે અહીંયા 100 છે એના બદલે 125 લેવા હોય તો 125 મારે કેવી રીતે કરવાનું? તો અહીંયા 100 તો થઈ ગયા, હવે જે ચિત્ર આખું છે એને મારે અડધું દર્શાવવું હોય, અડધું દર્શાવવું તો જ એમાં તમારે 25 થાય. કારણ કે એક ચિત્ર આખું દોરો તો 50 થઈ ગયું. તમારે બીજું ચિત્ર જે દોરો એ તમારે કેટલું દોરવું પડે? અડધું દોરવું પડે. અડધું દોરો તો જ તમે એને 25 ગણી શકો ને. તો એવી રીતે સંખ્યા લેવાની જેથી એના અડધા ભાગ પણ આપણે કરવી શકે. એટલે પહેલાં માહિતી એવી હોય એમાં જે માહિતીમાં સંખ્યા છે સંખ્યા ખાસ જોઈ લેવાની, બરાબર છે? પછી તમારે તમારી જાતે સંખ્યા કોઈ પણ ધારી લેવાની. અને જ્યારે સ્પેસિફિક ધારવાની કીધી જ હોય ત્યારે તો તમારે જાતે લેવાની નથી, બરાબર છે? તો આ રીતે તમે ચિત્ર સ્વરૂપે આલેખ છે રજૂ કરવાના રહેશે. ત્યાર પછી આપણે લંબ આલેખ વિશે વાત કરવાની છે. લંબ આલેખ છે કેવી રીતે બરોબર? તો લંબ આલેખની અંદર મેં તમને પહેલાં કીધું એ આલેખ પત્ર ઉપર જે આડી રેખા દોરેલી છે એને શું કહેવાય? એક્સ અક્ષીસ. ઊભી રેખા દોરેલી છે એને શું કહેવાય? વાય અક્ષીસ. બે કે તેથી વધુ માહિતીની સરખામણી કરવા માટે આપણે લંબ આલેખ છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? બધા સ્તંભ હોય જે લંબ દોર્યો હોય ને બધા લંબની પહોળાઈ કેવી હોય? એક સરખી હોય. એટલે આ બધી માહિતી છે તમારે ખાસ યાદ રાખવાની છે. આગળ જે આપણે થિયરી ભણ્યા છીએ એ પહેલાં તમારે ખાસ વાંચી લેવાની, સમજી લેવાની ને પછીના લેક્ચરની અંદર આપણે એના માટેના દાખલા કરીશું. અત્યારે આપણે ચિત્ર આલેખનો એક દાખલો કર્યો છે, બરાબર છે? એટલે હોમવર્કની અંદર તમારે શું રહેશે? બધી જે થિયરી છે એ તમારે કંઠસ્થ ગોખવાની નથી, જસ્ટ યાદ રાખવાની છે. એમાં શું આવે છે, લંબ આલેખનો ઉપયોગ ક્યાં થાય, લંબ આલેખ છે એના ફાયદા શું છે, ચિત્ર આલેખ અને લંબ આલેખ બે, બરાબર છે? તો પછીના લેક્ચરની અંદર આપણે લંબ આલેખ અને ચિત્ર આલેખના વધારાના જે દાખલાઓ છે એ આપણે જોશું. ત્યાં સુધી